જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, રાધે રાધે, માંગો વીસ ને આપે તીસ, એ મારા જય દ્વારકાધીશ. સવારના 6:20 થઈશ, મસ્ત વાતાવરણમાં આપણે વોકિંગ કરતા કરતા વાળીએ જવાનું છે. હાલો પછી આગળની વાત રસ્તામાં. જો આપણે સળી જ્યાં આવીએ આવું અંજવાળો થઈ ગયો. સોમનાથ હાઈવે અમારા ઘરથી 500 મીટર છે હાઈવે, અને વાડે છે 1.5 કિલોમીટર. તો આમ તો આમ તો આપણે 5 કિલોમીટર તો હાલવાનું હોય, 3 કિલોમીટર ત્રણ થાય. અને સવારના મસ્ત મસ્ત વાતાવરણમાં અમારા ગામથી આપ સર્વનું યુટ્યુબ ફેમિલીમાં હરકે બુદેલ વ્લોગ વતી હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આશા રાખીએ કે આપ સર્વ મજામાં હશો, અમે પણ મજામાં છીએ. તો આજનો વ્લોગ આપણે ચાલુ કરવાનો સવારમાં વોકિંગથી. આજનો સુવિચાર લઈ લઈએ. જો હાઈવે ઉપર ફૂલ ઝાડ છે. સુવિચાર છે કે પરિવાર સંપીને રહે એ માળો, નહીતર ફક્ત સરવાળો. સંપતી રહેવાનો ભાવાર્થ છે આજના સુવિચારનો. તો એને માળો, માળો એટલે હા. જો મેડીમાનું મંદિર કેમ વાહે રહી ગઈ હા. આપણે હાઈવે થી ઉતરી જવાનું નીચે હા. નળમાં ઘણાનો આ વાડીનો માર્ગ છે. આવી બધા ફાર્મ હોય છે. ફાર્મ મતલબ વાડી. ફાર્મ ફાર્મર આઈ એમ ફાર્મર. જો આપણે આવી જ્યાં સ્વાડીએ અહીંયા આપણે જે ભાગ્યા રહેશ. જો મસ્ત મજાની બદામ છે, શેરડી, સૂર્યનારાયણ ઉદય થઈ રહ્યા છે. એકો છીંક કહેવાનું મુશ્કેલ છે. જો આ ડુંગળી, આ ડુંગળી એમ હારે છે. હવે જોઈ લે ને. હા, એ તો બહુ હારે છે. મોસ છે ગામડાની,
જો વાડી આવો એટલે શાકભાજી હોય બધું મસ્ત. લહણ સોપામાં દર વર્ષે તો આ ઉભા કર્યા જ કરતા આ કર્યા ને એમ આખો ભરાઈ ગયો એ તો એ થોડોક અમ થશે એટલે તું આવી તે પંદી આવ્યા હતા એથી પાણી વધ્યું. ઓલા બાંધેલા સુધી હતું આ ઉપર એક આંકો આવી ગીજાસ હાથના બતરી તે આપણે વાડીનું કામ પતી ગયું હલાઈ ગયું અને મસ્ત મજાનું આવે જવાનું ઘરે નાળીમાંથી આવી ગયા પાછા આવી ગયા નવા ગરમાળાનું કામ છે. આજે સિંગુ આવી શું કામમાં આવે કબજિયાત હોય હા એ જૂનો કબજિયાત કાઢી નાખે આ ગરમાળો. સિંગ જ્યારે પાકે ને એટલે એમાંથી માવો નીકળે ગોળ જેવો ગળ્યો હોય એની એ ગરમ પાણી હારી જરાક અમથો લઈને પી જવાનો. હા ભાગી ગયા ગામમાં આ લોકો રાજસ્થાની છે રાજસ્થાની મહારાણા પ્રતાપના વંશજો છે અને બુદ્ધેલ અમારે ઘણા વર્ષો થારે હે મકાન આપે એવું ને મોદી સાહેબ આપે ને ફ્રીમાં એ પ્લોટ લઈ લેવાય ને તમે કામ શું કરો. હા મજૂરી કરે હા ચાલી વર હતા બુજેલમાં રહે છે. હા હા અમે જે પરિવાર મળ્યા એ અહીંયા રહેતા હાંડિયા ગાડી લઈને ફરે અને વિસરતી જાતિ છે. હા જો અમારે મારા બાપા જ્યારે એકો હાંકતા ત્યારે એને પાટા ચડાવતા આમના બાપુજી હારી એની દુકાને આવતા. તમારું નામ શું? અરવિંદભાઈ સાહેબ લોહારી કામ કરે પેલા બળદગાડા એકાના વ્હીલના પાટા ચડાવતા લોખંડના એ કામ આ ભાઈના બાપુજી કરતા એની પાસે મારા બાપા પાટા નખાવતા એકાના હજારો ટ્રેક્ટરની પાછળના બધા બનાવે ખંપાળ્યું ને આ ને એવું બધું.
જો કંપાળે બનાવી ખરે કરે કેવી સરસ કેવી સરસ આ ખાવા માં ગળવાના છે આવી ગયા આપણા ઘરે ગૌ માતા આવી ગયા ઘરે અમારા પ્રથમ છે એ પ્રથમ હું કરા તું અગાશીમ ગયો યસ ખાટલામ બહાર પડે જો મસ્ત વાતાવરણ છે સવારનું આજે ઠંડુ વાતાવરણ થઈ ગયેલું છે પૂરવા વાઈ ગયેલો એટલે બહુ મજા આવે એવું વાતાવરણ થઈ ગયું છે ગામડે હવે તમારા લોકોને બધાને શહેરમાંથી આવવું હોય તો વહી આવજો તો આપણે આવી ગયા ગુરુ આશ્રમ નાની કોડિયા જે ભાવનગર રંગોલી સોકડી છે ગોલી હા નહીં નારી સોકડી નારી સોકડીથી નજીકમાં જ આવે અમારું ગુરુધામ છે માં નાની કોડિયારનું મંદિર છે ચતુર્ભુજ ભગવાનનું મંદિર છે અને શિવ પંચાયત છે સંતોના દેશનાસ સરસ મજાનું શિવ પંચાયત અને વીર હનુમાનજી મહારાજ સરસ મજાનો આશ્રમ છે કોઈ વાર આવો ભાવનગર વર્તે જ રોડ વચ્ચે આવે ભાવનગરથી નીકળો નારી છોકરી વટો એટલે આવી જાય વર્તે જ બાજુ જાવ ત્યારે જોવા હીરાના કારખાનામાં વેકેશન પડી ગયું છે એટલે આપણા કારીગર ભાઈઓ બધા સફાઈનું કામ ઉપાડેલું છે જો બજાર વાત સાફ કરે સ્વચ્છ અભિયાન નરેન્દ્ર મોદી સાહેબનું કારખાનું સાફ કરે હારોહાર બજારે સાફ કરી નાખે આખી બજાર સાફ કરવાની હે હા એન પા મેનેજર સાહેબ છે જો હા વાહ ભાઈ વાહ હવે રજા એ જલસા હે જો આપણા બાજુનું ગામ ભૂતેશ્વર છે ન્યાના બધા કારીગર ભાઈઓ છે રત્ન કલાકારો અમારા નટુભાઈ છે હા અને સફાઈ કરે ખરે ખરે જો ડાયમંડ ઉદ્યોગમાં ઘેરી મંદીના હિસાબે આ દિવાળી પહેલા અઠવાડિયો રજાઓ પડી ગઈ નગર ધનતેરસના આગલા ધનતેરસના દિવસે રજાઓ પડતી હોય એને બદલે વહેલી રજાઓ પડી ગઈ Oh.
બધા કરીએ અમારે ગામડે અને હવે દિવાળી નજર ઉપરથી જાય બધા લોકો ધીમે ધીમે આવતા જાય પછી તો આખું ગામ ભર્યું ભર્યું થઈ જશે અને બહુ મજા આવશે અત્યારે તો અમે શરૂઆત કરીશ અહીંયા ગામડે આવવાની રસોઈ બનેવા દૂધીનું શાક અને બાજરાના રોટલા અને એની હાટુ બનાવવાની અમારા ભાખરી અમારું ઘર છે જે પહેલા જૂના વ્યુઅર હોય એને તો આપણે બતાવેલું છે પણ આ નવા વ્યુઅર હોય આ બે રૂમ આ બાજુ એક રૂમ ઓલી બાજુ વચ્ચે રહેલો છે રૂમ એ મોટા જબરાઓ સુરતના ફ્લેટમાં આવે એવા નહીં જોવા પડ્યું છે જબરાકર મસ્ત વાતાવરણ શાંત એકદમ હોય એવું ઘોંઘાટિયું વાતાવરણ નહીં અહીંયા તો એટલી મજા જ આવે જો બની ગયું દૂધીનું શાક બાજરાના રોટલા કુછ દિન તો આઈએ અપને અપને ગાઉં મેં દિવાળી પે તો બાળકોને સ્કૂલોમાં વેકેશનો પડી ગયા હીરા ઉદ્યોગમાં ઘણી જગ્યાએ વેકેશનો પડી ગયા હવે ધીમે ધીમે દિવાળીનો માહોલ બનતો જાય મને વતનમાં આવવા લોકો હવે નીકળવાના ચાલુ થઈ જાય છે જોવા આપણે વાળો પાણી કરી મસ્ત મજાના હિંડોળા બેસી જાય હવે અહીંયા તો બહાર ક્યાંય જવાનું હોય નહીં અત્યારે બધા હવે પછી બહાર બેસવાનું ને એવું બધું હોય પણ અત્યારે તો બહાર કોઈ ન હોય એમ દુકાને જઈ તો હોય પણ આપણે કાંઈ દુકાને જતા નથી વાળું પાણી કરીને એટલે જો અહીંયા હિંડોળા બે શકીએ છીએ અને જલસા કરીએ છીએ તો બધાને ત્યાં જય દ્વારકાધીશ તો કીધું રાધે રાધે બોલો ત્યાં તમને આમ મોઢું ભરાઈ જાય મજા આવી જાય રાધે રાધે નું નામ છે વૃંદાવનમાં રાધે રાધે આપણે અહીંયા પૂરો કરવાનો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ અને બધાને હાજર નરવા રાખે ભગવાન એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના Good night. Bye-bye.